नमस्कार विद्यार्थी मित्रों, गया 11 नंबर ना वीडियो में आपणे जोयुं हतुं के चेन्ज द टेक्स्ट ए विभाग में आपणे सिंग्युलर अने प्लुरल जोयुं हतुं। एने थोड़ी छणावट करी लईए। सिंग्युलर माथी प्लुरल करवानुं एक तमने पेरेग्राफ पूछाय, ए पेरेग्राफमां तमारे एक वचन होय तो एक वचननुं तमारे बहुवचनमां रूपांतर करवानुं थाय छे। बराबर, आपणे जोयुं हतुं तो एक वचनमांथी बहुवचन करवाना घणा बधा नियमो छे। बधा नियमो आपणे जोया हता, फरी आ वखते थोड़ा रिवाइज करी लईए नियमો। पहेलो नियम जोयो हतो आपणे के सामान्य रीते एस लागे, फॉर एक्ઝામ્પલ કાઈટી છે તો એને બહુવચન બનાવવા માટે કાઈટ્સ લાગે। બરાબર છે। બીજો નિયમ જોયો હતો આપણો તો ડબલ એસ હોય, એસ એચ હોય, એસ એચ હોય, સી એચ હોય, ઓ હોય, એક્સ હોય, એસ હોય તો ઈ એસ લાગે। કોઈ પણ નામને છેલ્લે ડબલ એસ હોય, સી એચ હોય, એસ એચ હોય, ઓ હોય, એક્સ હોય તો અથવા એસ હોય તો ઈ એસ લાગે। ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ તો ગયા વખત જોયું હતું બેન્ચ, ઓકે, તો એમાં આપણે બહુવચન કરવું હોય તો બેન્ચીસ કરીશું। ત્રીજો નિયમ જોયો હતો આપણો વાયવાળો નિયમ જોયો હતો કે વાય હોય છેલ્લે અને વાયની આગળ જો વ્યંજન હોય, ઓકે, તો વાયનો આય કરી અને ઈએસ મૂકવાનું, એટલે કે વાય કાઢી નાખવો પડે, વાય દૂર કરી અને આઈએસ મૂકતા હતા। ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો સ્ટોરી એટલે કે વાર્તા, તો આપણે શું કરતા હતા, સ્ટોરીઝ કરતા હતા, ઓકે। તો ચોથો નિયમ જોયો હતો આપણો ગઈ વખતે એફ વાળો હતો અને એફ વાળો હતો, જ્યારે કોઈ પણ નામની પાછળ એફ કે એફ હોય તો એને દૂર કરી અને વીઈએસ મૂકતા હતા, ઓકે। ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો નાઇફ, નાઇફ એટલે કે ચપ્પુ, તો બહુવચન કરવું હોય આપણે તો નાઇફ્સ આવું કરતા હતા, ઓકે। પછી પાંચમામાં આપણે જોયું હતું કે અમુકમાં છે એક વચન અને બહુવચન એ બંને કેવા હતા, સરખા હોય। ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ડિયર એટલે કે હરણ, એક વચન પણ ડિયર કહેવાય અને બહુવચનમાં પણ ડિયર કહેતા હતા। અને છઠ્ઠું જોતા હતા આપણે અનિયમિત, અનિયમિત જોતા હતા, અનિયમિતમાં શું કરતા હતા આપણે કે ફોર એક્ઝામ્પલ એમ એન મેન એટલે કે એક માણસ છે તો આપણે એમ એનની જગ્યાએ એમ ઈ એન, બરાબર છે, આ બધા નિયમો જોતા હતા। સાથે સાથે આપણે સર્વનામ છે અથવા તો બીજા જે સર્વનામ એટલે કે નામના અર્થમાં પ્રયત્ન, ફોર એક્ઝામ્પલ આય હોય તો બહુવચનમાં આપણે બી કરતા હતા, પછી હી એટલે છોકરો હોય તો દે કરતા હતા, વધારે છોકરા હોય તો, સેમ જોઈએ તો સી એટલે છોકરી એક જ હોય વધારે હોય તો દે કરતા હતા, પછી આપણે જોયું તો ધીસનું આપણે શું કરતા હતા, ધીસ કરતા હતા, અને દોષ ધેટ છે એનું આપણે દોષ કરતા હતા। બરાબર છે। આ બધા નિયમોનો ઉપયોગ કરી અને આપણે ફકરા બે ત્રણ ફકરા જોયા હતા અને ફકરામાં આપણે સ્પેશિયલ એનું બહુવચન બનાવ્યું હતું, ઓકે। હવે આજનો જે વિડીયો છે એ અમુકમાં એવું છે કે ચેન્જ ધ ટેન્સ, તમારે કાં તો સિંગ્યુલર કાં પૂછે અથવા તો ટેન્સ પૂછે, એટલે કે તમને એક ફકરો આપેલો હોય એ ફકરામાં જે કાળ છે એ કાળ તમારે બદલવો પડે, બરાબર છે। તો આપણો આજનો જે ટોપિક છે એ કાળ બદલવાનો ટોપિક છે। કાળ જ્યારે બદલવાનો હોય તે વખતે જે મેઇન ત્રણ કાળ છે, સાદા ત્રણ કાળ, ઓકે, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, આ ત્રણ જે કાળ છે એ ત્રણ કાળને તમારે જન્મ કુંડલી કહી શકાય, એટલે કે બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ। જો એની બધી માહિતી હોય તો તમે ચોક્કસ રીતે એનું કાળ છે એ તમે પરિવર્તન કરી શકો છો। સૌથી પહેલાં આપણે દરેક જે કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, એ ત્રણેય કાળ છે એના વિશે માહિતી મેળવીએ અને પછી એક બે ફકરા જોઈએ જેથી કરીને વધારે તમારો મહાવરો થઈ શકે છે, ઓકે। જો હવે આપણે જોઈએ તો કોઈ પણ જે કાળ છે, પહેલો કાળ જોઈએ તો સાદો વર્તમાન કાળ, હવે કાળનું જે મહત્ત્વનું પહેલાં મહત્ત્વનું છે કે આનો જે ઉપયોગ છે એ ઉપયોગ મહત્ત્વનો છે, ત્યારે પહેલાં તો ઉપયોગ તમને ખબર હોવી જોઈએ, ત્યાર પછી એની જે વાક્યરચના છે એ વાક્યરચના કેવી બને એ ખબર હોવી જોઈએ। અમુક વખતે એવું બને કે પ્રશ્ન, અમુક વખતે એવું બને કે પ્રશ્ન વાક્ય હોય અથવા તો નકાર વાક્ય હોય, તો એ નકાર વાક્ય કેવી રીતે બનાવવું, પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવું એ તમને મહત્ત્વનું છે, અથવા તો ખાસ મહત્ત્વનું શું છે કે એમાં જે નિશાનીઓ છે એ નિશાનીઓ તમારે મહત્ત્વની છે, નિશાની ખબર પડે કે આ વસ્તુ હોય તો આ કાળ હોય, આ વસ્તુ હોય તો આ કાળ હોય, ઓકે। ઉપયોગ જોઈએ તો ઉપયોગમાં જોઈએ તો સામાન્ય રીતે ઉપયોગ છે કે દરરોજ જે ઘટના બને
अथवा तो दररोज जे टेव रूपे क्रिया बने ए क्रिया ने दर्शवा माटे सादो वर्तमान काळ वपराय छे। वाक्य रचना नी जो अंदर थोड़ी अटपटी है, कारण कि एम शू है करता जुए प्लस क्रियापद जो है क्रियापद मूल रूप हो क्रियापद मूल रूप हो प्लस अगर तमारी कर्म होने अन्य शब्दों अपने जुए छे। ओके आ एक वाक्य रचना है। बीजी वाक्य रचना शू है कि करता जो त्रीजो पुरुष एक वचन हो ही हो सी होने ईट हो तो आज क्रियापद है एनु मूल रूप ना आए पर एनी जोड़े एस अथवा ईएस लगवा पड़े अने त्यार पछी कर्म अने अन्य शब्दों आ रीते सादा वाक्य रचना सादा वर्तमान काल में बे वाक्य रचना जोवा मळे छे। हवे जो जेम जो अपने कि बे वाक्य रचना है आमां पण प्रश्नवाक्य बनावा माटे अथवा नकार वाक्य बनावा माटे बे सहायक जी वर्ग है अथवा सहायक जो शब्द है एनी जरूर पड़े। फॉर एक्जाम्पल अँ आगे जुए तो डू अने डर्स नकार वाक्य माटे डू नॉट अथवा तो डर्स नॉट। हवे डू नॉट अने डर्स नॉट आए अथवा तो प्रश्नवाक्य में डू आए डर्स आए तो क्रियापद हमेशा शू हो मूल रूप जोवा मळे छे। अहींया पण एवुं छे कि क्रियापद शू हो मूल रूप हो जयरे प्रश्नवाक्य हो डू आग हो डर्स आग हो समय क्रियापद है ये क्रियापद ने एस के ई एस लगे नहीं मूल रूप ज आए। सेम नकार वाक्य में एवं है नकार वाक्य में डू नॉट हो डर्स नॉट हो जुए कि डू नॉट क्यारे हो डर्स नॉट क्यारे हो डर्स नॉट है ये डर्स नॉट हमेशा ही सी अने ई एट के तीजो पुरुष एक वचन हो त्यारे वपराय बराबर है। अब खास महत्व शू है निशानी निशानी में जुए अपने तो आना घना बदा निशानी है जम के एवरीडे शब्द आए वाक्य में पची वाक्य में डेली शब्द आए वाक्य में ऑफन शब्द आए पची वाक्य में ऑलवेज शब्द आए वाक्य में समटाइम्स शब्द आए अथवा तो आप जुए तो रेग्युलरली शब्द आए नेवर शब्द आए आ बदा जो शब्द आए तो समझू कि वाक्य की जो घटना है ये घटना के बने दररोज बनती हो। ओके तो आ तमारे जे खास महत्व की वस्तु है सादा वर्तमान काल नियमों में ध्यान रखू पड़े। हमें आप एस ने एस लगाए तो ये एस ने ईएस नियमों जी लीए सीम्पल नियम है। ओके एस ने एस पहला नियम है कि कोईपण क्रियापद हो क्रियापद ने अंत डबल एस आए सी एच आए एस एच आए और ओ आए अथवा तो एक्स आए तो ई एस लगा। फॉर एक्जाम्पल कि क्रियापद लीए अपने कि गो एम छे ओ आयु तो आम हमेशा शू आए एस पर क्यारे आए करता त्रीजो पुरुष एक वचन हो त्यारे। ओके अने बीजो नियम है वाय वाला कोईपण क्रियापद हो क्रियापद ने अंत वाय आपेलो होने आगे व्यंजन हो तो वाय दूर करने पीछे ई एस मूकवा। फॉर एक्जाम्पल जो आप तो फ्लाय फ्लाय में छे वाय से आगे व्यंजन है। ओके तो एफ एल वाय दूर करी अने आई ई एस ओके वाय नो दूर करी आई करी अने ईएस मूकवानो छे। बीजो एक लीए तो एमां क्राय तो सी आर आई ई एस आ बे नियम ना लगे तो शू लगावानुं छे एस लगावानुं छे पर क्यारे ज्यारे करता त्रीजो पुरुष एक वचन होय त्यारे ज। ओके अने आवुं ना होय तो क्रियापदनुं कयुं लगावानुं छे मूळ। ओके हवे आ थई गई सादा वर्तमान काळनी रचना। हवे सादो भूतकाळ जोईए सादो भूतकाळ छे ए सादा भूतकाळमां तमारे पहेलां पहेला तो उपयोग जोईए। ओके तो उपयोग छे कि भूतकाळमां जे घटना बनी होय अथवा तो जे क्रिया बनी होय ए क्रिया दर्शाववा माटे वपराय छे। अने वाक्यरचना एकदम सीम्पल छे वाक्यरचना जोईए आपणे तो वाक्यरचनामां करता लेवानो छे आमां कोईपण करता आवे अने क्रियापदनुं भूतकाळनुं रूप छे एटले के वी टू सामान्य रीते आपणे कहीए छीए भूतकाळनुं रूप लेवानुं प्लस कर्म प्लस अन्य शब्दो। ओके वाक्य नकार बनाववुं होय तो नकार बनाववा माटे पहेलामां आपणे डू नॉट डज नॉट जोयुं हतुं आमां एक शब्द लेवानो कोनो नॉट लेवानो छे डीड नॉट अने क्रियापदनुं कयुं रूप आवे छे
मूकवो। अने वाक्य प्रश्न बनाव हो तमारे तो डीड लेवानो आगळ पछी करता मूकवानो अने त्यार पछी क्रियापद क्यूँ रूप छे मूक रूप छे। आमां पण खास निशानी महत्वनी छे, निशानीओ महत्व। निशानी में जोईए आपणे तो एमां तमारे लास्ट शब्द आवे छे एटले के लास्ट वीक आवे, लास्ट मंथ आवे, लास्ट संडे लखी शको। त्यार पछी जोईए तो यस्टरडे, पछी एगो, पछी बिफोर, पछी आजे। कई साल चाले छे 2020 तो थई सके तो इन 2019 એ પતી ગઈ છે, 2021 લખાય નહીં, કારણ કે આ શું છે, ભવિષ્ય છે, જે વીતી ગઈ છે એ લખી શકાય, 2018 પણ લખી શકાય, પછી વંશ લખી શકાય, આ શબ્દ પણ મહત્વનો છે, પછી તમે ફિલ્મ પણ જોયું હશે વંશ અપોન ટાઈમ, આ બધી એની નિશાની છે। આ બધે શબ્દો આવે તો સમજવાનું કે વાક્ય કયા કાળમાં છે, સાદા ભૂતકાળમાં છે। ओके, हवे सादो भविष्य काळ जोईए आपणे। सादो भविष्य काळ, सादा भविष्य काळ जोईए तो आमां उपयोग जोईए तो उपयोगमां आपणे जोईए तो भविष्यमां जे घटना बनवानी छे, जे क्रिया बनवानी छे ए दर्शावा माटे वापरीए छे। ओके, पछी एनुं जोईए आपणे तो वाक्य रचना जोईए तो वाक्य रचना में तमारे एक कर्ता मूकवानुं छे प्लस भविष्य माटे विल अथवा तो शेल प्लस क्रियापदनुं मूळ रूप प्लस कर्म प्लस अन्य शब्द। नकार वाक्य बनावे तमारे तो नकार वाक्य माटे तमारे विल नॉट अथवा तो शेल नॉट, अने प्रश्न वाक्य बनावे होय तमारे तो विल अथवा तो शेल આગળ મૂકવાનું પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ। આમાં આપણે ખાસ જોઈએ તો આમાં જે નિશાનીઓ છે એ નિશાનીઓ જોઈએ આપણે તો એમાં જોઈએ તો ટુમોરો એટલે કે આવતીકાલે, ઓકે, પછી નેક્સ્ટ, નેક્સ્ટમાં નેક્સ્ટ મંથ આવી શકે, નેક્સ્ટ સન્ડે આવી શકે, નેક્સ્ટ યર આવી શકે, પછી આપણે જોયું આપણે વર્ષનું જોયું ને તો ઇન આ કઈ સાલ ચાલે છે 2020 તો ઇન 2025 આવી શકે, પછી ઇન ફ્યુચર આવું પણ લખી શકાય। આ બધા શબ્દો દર્શાવે છે કે આ કયો કાળ છે, સાદો ભવિષ્ય કાળ છે, બરાબર છે। હવે આપણે આ બધું જોયું તો આપણે એક ફકરો જોઈએ અને ફકરા પરથી આપણને ખબર પડશે। એક ફકરો લખું છું અને એમાં ચેન્જ આપણે ટેન્સ કરીએ, ઓકે, જો લખું છું અમન લીવ ઇન ગોવા બટ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ લાઈક ધ પ્લેસ દે વેન્ટ બેક ટુ ધેર village, they felt happy there. ઓકે, અહીં તમે લખ્યું હોય કે ચેન્જ ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ઓકે, આવું જોયું હોય તો તમને ખબર પડે કે આ પહેલાં તમારે નક્કી કરવાનું કે આ જે છે એ કયા કાળમાં છે, બરાબર છે, એ તમારે કાળ જોવો પડે તમારે। એટલે કે અહીં જો અમન લીવ એટલે કે લીવ એટલે ઈડી છે એટલે કે સાદો ભૂતકાળ છે ઇન ગોવા, પછી આ વાક્ય જોઈએ એટલે કે અમનને અમન ગોવામાં રહેતો હતો બટ હિઝ ફાધર ડીડ નોટ, ડીડ નોટ જોયું હતું વાક્ય નકાર છે, કયો કાળ છે, સાદો ભૂતકાળ છે, ડીડ નોટ લાઈક મૂળ રૂપ છે, ધ પ્લેસ દે વેન્ટ આ પણ ગો છે એનું ભૂતકાળનું રૂપ છે, વેન્ટ ગો વેન્ટ બેક ટુ ધેર વિલેજ તે ફેલ્ટ આ પણ સાદા ભૂતકાળનું રૂપ છે એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું છે। હવે આપણે એને સાદો વર્તમાનકાળ કરવાનું છે, સાદો વર્તમાનકાળ કરવું હોય તમારે તો શું કરવું પડે, તમારે જો આ કયો કરતા છે અમન છે એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે,
एक वचन हो तो अगर मूल रूप से जगह एस के एस लगाव पड़े ओके अगर एस केम लगे कारण के छे डबल एस सी एच एस एच ओ केवु नहीं अथवा वाई पर नहीं अगर सीम्पल के तीजो नेम लगवा लिव्स इन गोवा बट हिज पेरेन्ट्स डीड नॉट से ओके डीड नॉट से पेरेन्ट्स बहुवचन है ओके तो अगर बहुवचन हो तो डू नॉट ले डस नॉट क्या लेवा जयरे अँ अगर तीजो पुरुष एक वचन हो तेरे पर तो बहुवचन है पप्पा मम्मी बने से हिज पेरेन्ट्स डू नॉट लाइक जो अभी मूल रूप है ध प्लेस दे हमें जो अँ दे वेन्ट है मूल रूप थे गो अस नहीं लगाता क्या नहीं लगाता कारण अगर तीजो पुरुष एक वचन नहीं दे गो बेक टू देर विलेज ओके फरी मूल रूप छे अनु फेल तो एनु थशे फील हवे एमां एस लगावता नथी केम कारण के अहीं आगळ त्रीजो पुरुष एकवचन छे नहीं एटले के दे फील हेपी धे ओके आ रीते तमारे कोई पण एक फकरो आपेलो होय का तो वर्तमानमां फकरो होय तो एनु भूतकाळ करवानुं भूतकाळनो होय तो एनु वर्तमान अथवा तो भविष्यकाळ ओके तमने पहेलां पहेला तो त्रणेय जे काळ छे सादो भविष्यकाळ सादो वर्तमान काळ अने सादो भूतकाळ आ त्रणे काळ छे त्रणे काळनी निशानी ओळखता आवडवी जोईए कि आ कयो काळ छे त्यार पछी आ काळनी जे वाक्य रचना छे खबर होवी जोईए आ काळमां नकार वाक्य बनावा माटे शुं करवुं पड़े ई खबर होवी जोईए बराबर छे साथे साथे तमारे आ जे काळ छे एनी वाक्य रचनाओ नकार वाक्य भविष्य काळनी नकार वाक्य रचना सादा वर्तमान काळ नकार वाक्य रचनामां डू नॉट डस नॉट आवे छे आमां डीड नॉट आवे छे ए तमारे ध्यान राखवुं पड़े बराबर छे जो तमने मैं जी होमवर्क में तमने चार के पांच पांचेक फकरा आप्या छे ए फकरा में तमारे शुं ध्यान राखवानुं छे के तमारे पहला ने पहला तो फकरो वांचवानो छे वांची अने कयो कार्ड छे ने ए कयो कार्ड छे ए जोई लेवानो छे ओके कयो कार्ड खबर केवी रीते पड़े ए खबर पड़े क्रियापदना रूपोथी खबर पड़े कया पदने कया पदने कया रूपो छे जो भूतकाळनो रूप होय तो कयो कार्ड कहेवाय भूतकाळ कहेवाय ओके क्रियापदनु मूल रूप होय अथवा तो एस ने एस होय तो कयो काळ समझवानो वर्तमान काळ समझवानो एटले के सादो वर्तमान काळ अने विल अने सेल होय तो कयो काळ समझवानो भविष्य काळ समझवानो हवे आ काळनी ओळख थई गया पछी आपणे ए काळ छे ए काळने तमारे चेन्ज करवुं पड़े ओके एटले काळने चेन्ज करती वखते कया काळना नियमो छे एमांथी आपणे चेन्ज करीए तो कया काळमां आपणे बदलवानुं छे ए ध्यान राखवुं पड़े ओके फॉर एक्जाम्पल जुए तो अँ अगर आप आई डीड नॉट लाइक टी आई वक्य जुए अपने क्या कारण वक्य है तो आ वक्य है डीड नॉट एट के सादा भूतकाळनो तो अँ अगर लख आई डू नॉट लाइक टी आ कयो काळ थी गयो वर्तमान काळ थी गयो कारण के अगर डू लख्यू है अगर भविष्य काळ फेरवो हो तो लखी सकते कि आई विल नॉट आम जो विद्यार्थी मित्रों विल नॉट पण आवे अने आमां सेल नोट पण आवे ओके आ बने आई सके छे लाइक टी ओके हवे तमारे आ रीते मैं एक वाक्य लीधुं छे पण तमारे जे होमवर्क छे ए होमवर्क में वाक्य ने जग्याए फकरा आपेला छे ओके ए तमारे जे फकरो छे फकराने तमारे चेन्ज करवानो छे तमारे कार्ड बदलवानो छे अने कार्ड बदलवा माटे दरेक कार्डना जे महत्वना जे मुद्दा छे जेम के एनी वाक्य रचना छे एनी निशानीओ कई छे ओळखवी पड़े निशानों ओळख्या पछी तमने खबर पड़े कि आ वाक्य वर्तमान भूतकाळ के भविष्य है तो तमे एने चेन्ज करी शको बराबर छे तो आ रीते तमारे विद्यार्थी मित्रों आ त्रणे त्रण कार्डनुं तमारे रिविजन करवानुं परफेक्ट अने ए कर्या पछी तमारे जे होमवर्क छे ए होमवर्क कम्प्लीट करी अने ख्याल तमारे मेळवो पड़शे ओके जो बराबर ख्याल ना आव्यो होय तो फरीथी आपणे एक वखते चेक करी लईए ओके सादो वर्तमान काळ एनी जे वाक्य रचना छे ए जोवुं पड़े सादो भविष्य काळ एनी वाक्य रचना केवी छे ए जोवुं पड़े अने सादो भूतकाळ आनी वाक्य रचना जोवी पड़े अने परफेक्ट आना नियमो परफेक्ट करी अने आपणे वाक्यमां जे पण होमवर्क आप्युं छे ए होमवर्क आपणे काळ बदलवानुं थाय छे ओके थैंक यू।